તો આજે આપણે શીખીશું કે ઓનલાઈન આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું. તો તેના માટે સૌ પ્રથમ આપણે ખોલીશું અથવા મોબાઈલમાંથી પણ ખોલી શકશો, બેમાં સેમ જ રીત છે. મોબાઈલમાં પણ તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે, પીસીમાં હો તો પીસીની અંદર ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં લખવાનું રહેશે UIDIA, બસ એટલું લખીને એન્ટર આપી દેવાનું રહેશે. એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. હવે એમાં સૌ પ્રથમ જે લખેલું હોય છે UIDIA એમાં જવાનું રહેશે. અને જો એ ડાયરેક્ટ ઓપ્શન છે ઈ આધાર ડાઉનલોડ, એમાં પણ તમે જઈ શકો છો. આપણે પહેલાં આમાં જઈશું, મેઇન UIDIA લખ્યું છે એની અંદર. એટલે આ આપણને લેંગ્વેજ પૂછશે, એમાં આપણે કોઈ પણ ભાષા તમને જે આવતી હોય, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, કોઈ પણ, આપણે ઇંગ્લિશ ઉપર કરશું. એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. હવે જો તમારી આગળ મોબાઈલ હોય અને સ્ક્રીન તમને નાની બતાવતી હોય, તો તમે સાઈડમાં જમણી બાજુ તે જે ત્રણ ડોટ આપેલા હોય તેની ઉપર ક્લિક કરીને નીચે સ્ક્રોલ કરશો એટલે ડેસ્કટોપ સાઈટ એવો ઓપ્શન આવશે, તે ક્લિક કરી દેજો. એટલે કમ્પ્યુટર જેવી સ્ક્રીન મોટી થઈ જશે. આપણે નીચે જઈશું. તો જો સૌ પ્રથમ આ લખેલું છે ગેટ આધાર, તો ગેટ આધારની અંદર લખેલું છે ડાઉનલોડ આધાર, તો તેની ઉપર ક્લિક કરી દઈશું એટલે નવી ટેબ ખુલશે. સૌ પ્રથમ આ રીતની સાઈટ ખુલશે. તો એની અંદર જો આ અંગૂઠાનું નિશાન છે તેની નીચે લખેલું છે લોગિન, એમાં ક્લિક કરવાનું રહેશે. એટલે હવે આપણને પૂછશે આપણો આધાર કાર્ડ નંબર. આપણો આધાર કાર્ડ નંબર ખ્યાલ હશે તો ડાઉનલોડ થશે. આપણને એમ કે આપણે આધાર કાર્ડ નથી ડાઉનલોડ કરી લો, તો આધાર કાર્ડ વગર, નંબર વગર ડાઉનલોડ થશે નહીં. અને આધાર કાર્ડ નંબરની જ્યારે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમારો આધાર કાર્ડ ડાઉનલોડ થશે. હવે પહેલાં આપણે આપણો નંબર નાખી દઈએ, આધાર કાર્ડ નંબર. નંબર નાખી દીધા પછી એક કેપ્ચા છે લખેલા છે, જે સ્મોલમાં લખ્યું સ્મોલમાં, કેપિટલમાં લખ્યું કેપિટલમાં, એ રીતે આપણે નાખી દઈશું. સેન્ડ ઓટીપી ઉપર આપશું એટલે ઓટીપી આવી જશે. હવે આપણે આમાં ઓટીપી નાખી દઈશું, પછી લોગિન ઉપર ક્લિક કરી દઈશું. એટલે જો એ ઉપર આપણું આખું આધાર કાર્ડનું બે પેજ પણ બતાડશે, ફ્લિપ કરીને તમે જોઈ પણ શકશો. અને જો આપણે ડાઉનલોડ કરવું હોય તો પહેલો જ ઓપ્શન છે ડાઉનલોડ આધાર, તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ રીતનું પૂછશે કે તમારે ડાઉનલોડ કરવું છે, તમારી ડિટેલ છે. આપણે કહેવાય આ, એટલે આપણે ડાઉનલોડ જો એ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણું ડાઉનલોડ આધાર કાર્ડ થઈ જશે. પીસી હશે તો નીચે જ આવી જશે, અને ફોન હશે તો તમારે ઉપર નોટિફિકેશનમાં પણ આવી જશે. અને સાઈડમાં ત્રણ ડોટ છે એની ઉપર ક્લિક કરીને ડાઉનલોડનો જે ઓપ્શન છે એની ઉપર જશો એટલે તેમાં બતાડી દેશે. હવે ડાઉનલોડ થઈ ગયું એટલે આપણે એને ખોલશું. એટલે ડાયરેક્ટ ઓપન નહીં થાય, એમાં આપણને પાસવર્ડ પૂછશે. તો પાસવર્ડ શું હશે? તો કે આપણા જે આધાર કાર્ડમાં નામ લખેલું હોય તેના પહેલાં ચાર અક્ષર કેપિટલમાં, અને પછી આપણો બર્થ ડેટ. તરીકે તમારું નામ લખેલું હોય તો નામના ચાર અક્ષર, અટક લખેલી હોય તો અટકના ચાર અક્ષર, જે પણ પહેલાં લખેલું હોય એના પહેલાં ચાર જ અક્ષર અને એ પણ કેપિટલમાં. દાખલા તરીકે ગોહિલ લખેલું હોય તો GOHI એટલું આવશે. અને પછી તમારી બર્થ ડેટ, દાખલા તરીકે 1965 હોય તો 1965 ખાલી બર્થ ડેટમાં ખાલી તમારું વર્ષ જ લખવાનું છે, મહિનો કે તારીખ નથી લખવાની. 1965 હોય તો 1965, 1970 હોય તો 1970, જે એ રીતની જે હોય એટલું નાખીને ઓકે આપી દેવાનું રહેશે. એટલે આપણું આધાર કાર્ડ ખુલી જશે અને આને તમે પ્રિન્ટ પણ કરાવી શકશો. થેન્ક યુ, આભાર. અને જો તમે નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ આપણી ચેનલ કરી નાખજો.
તમને કોઈ પણ બધી માહિતી મળી રહેશે આવનારી જોબની અને કોઈ પણ જાતની ગુજરાત ગવર્મેન્ટ સ્કીમની કોઈ પણ માહિતી તમને મળી રહેશે. થેન્ક યુ, આભાર.